कम्पोस्ट खातर बनावा माटे 50% માં આપણે ગોબર લેવાનું અને 50% માં લીલો અને સૂકો કચરો લેવાનો. એની બનાવવાની એક પદ્ધતિ છે. એની જે બેડ બનાવવાનો છે આપણે લાંબો, તો બેડની જે પહોળાઈ 4 થી 5 ફૂટ અને લંબાઈ આપણે જેટલું મટીરિયલ હોય એટલી રાખી શકો. ऊंचाई 4 થી 5 ફૂટ, લંબાઈ 6 ફૂટ, પહોળાઈ આપણે 6 થી 7 ફૂટ, લંબાઈ આપણી પાસે જેટલું મટીરિયલ હોય એટલી. બરાબર, પહોળાઈ 6 થી 7. હા, કમ્પોસ્ટ બેડ બનાવવાનો છે. બરાબર, એક ભાઈ એક ડોલ પાણી ભરીને આવો. પછી આ બેડ બનાવીને મૂકી દો. બીજા ત્રીજા દિવસે એને ભેજ આપતા રહો તો 3 મહિને કમ્પોસ્ટ ખાતર બની જાય તમારું. બરાબર, કમ્પોસ્ટ બનાવવા એમ અલગ અલગ ઝાડના પાન હશે, ઘાસ હશે, જેમ વધુ વેરાયટી હશે એમ આપણું ખાતર સારું બનશે. આ ખાતરમાં ગમે તે ઝાડના પાન નાખી શકાય, કચરો નાખી શકાય, કોઈ પણ બાયોમાસ આપણે એમાં ઉપયોગ કરી શકાય. આપણે ઉકેડો બનાવતા હોઈએ છીએ બધા, તો ઉકેડાના કેટલા ગેરફાયદા છે? તો એક તો એક આપણે જમીનમાં નાખીએ તો નિંદામણ ઉગી જાય, બસ રોગ જીવાત વધી જાય, અથવા તો જ્યાં પડ્યો છે ત્યાં દુર્ગંધ મારે થાય ને એ સિવાય બધા, અથવા તો કાચો નખાઈ જાય તો મૂંડો આવી જાય, કે ગરમ થાય જમીનમાં, આવા પ્રશ્નો રહેતા હોય. પણ કમ્પોસ્ટ ખાતર એકવાર તમે કમ્પોસ્ટ કરી નાખો એટલે એના કંઈ ઇસ્યુ રહેતા નથી. નથી નિંદામણે એમાં રહેતો, ઉલટાના એના ફાયદા અનેક છે. એમાં બેક્ટેરિયલ સંખ્યા વધુ હશે, નિંદામણ મુક્ત હશે, સંપૂર્ણ તત્વો હશે. કારણ કે આવી રીતના જો કેટલા ઝાડના પાન આપણે અલગ અલગ લીધા છે, તો આવી રીતના પાન હશે, અલગ અલગ બાયોમાસ, એના તત્વો પણ એમાં મિક્સ થઈને આવશે. એકલા ગોબરમાં તત્વો તો હશે જ, પણ એટલા પ્રમાણમાં નહીં હોય કે જેટલા આપણે પાકને જરૂરી છે. આપણે જો જમીનનો ઉપયોગ કરીએ તો 2 થી 3 ફૂટ ઉપયોગ કરીએ, પણ 50 ફૂટ કે 60 ફૂટ તો જમીન ઉપયોગ કરતા નથી. તત્વનો ખજાનો તો નીચે જ છે, તો એને ઉપર લાવવાનું કામ કોણ કરે છે? વૃક્ષ. તો એટલા માટે આપણે વૃક્ષના પાન લીધા છે. એટલે જ કીધું છે કે આપણા ખેતરના સેઢાપાળા જે વૃક્ષો હશે તો આપણી જમીન ફળદ્રુપ બનાવશે. વૃક્ષો આપણા ચાલ્યા ગયા છે એના કારણે આપણી જમીનમાં તત્વ નથી. આ ગોબર છે તો ગાય શું ખાય? રંજકો ખાય કે જુવાર ખાય કે બાજરો ખાય? એ જ ખાય ને. તો એમાં તત્વ પણ એ જ રંજકામાં કે બાજરીમાં રહેવાના, એ જ રહેવાના છે. અને એ પણ જમીનમાં હશે તેટલા જ. એના કરતાં જો આવી રીતનું કમ્પોસ્ટ બનાવીને ખાતર વાપરશું તો જમીનમાં તત્વો પણ વધશે, પછી ખાસે તો ગાયમાં તત્વ આવશે, પછી ગોબરમાં પણ તત્વ સંખ્યા વધશે. તો આપણે પ્રેક્ટિકલી બનાવીએ. જો સૌ પ્રથમ આપણે સૂકો કચરો એનું એક લેયર કરવાનું, લંબચોરસ કરવાનું છે. તો હવે પાણી લો, પ્રથમ લઈ અને લંબાઈ આપણી પાસે જેટલું કચરો હોય એટલે હા પાણીથી રીજવી નાખવાનું. હવે ગોબર માટે પાવડો લાવો, નાખી દેજો બસ. બીજું લેયર આવી રીતના ગોબર નું કરવાનું, એને પણ પાણીથી રીજવી નાખવાનું. ત્રીજા લેયરમાં કોઈ પણ આપણે કચરો નાખી શકીએ, આમાં લીલો કચરો. એક લેયર આપણે ગોબરનું કર્યું, અરે ગોબરનું એક કચરાનું એક ગોબરનું પછી પાછું લીલું.
આમાં ઘઉં નું પરાર કે એવું કઈ ઉપયોગ કરી શકાય? કચલામાં બધું આવી શકે, બાયોમાસ કોઈ પણ ઉપયોગ કરી શકે. જેમ વધુ ને વધુ બાયોમાસ નાખશો એમ વધુ સારું. પણ જમીનના બાયોમાસ કરતા આવી રીતના આંકડો હશે, આવી રીતના વડલો હશે, આ ઝાડના જો પાન લેવામાં આવશે ને તો સારું ખાતર બનશે. આપણે ખ્યાલ છે બકરીનું દૂધ હોય એ કંઈક રોગમાં કામ આવે છે, ડાયાબિટીસમાં કામ આવે છે, કેન્સરમાં કામ આવે છે. એ શું અલગ અલગ ઝાડના પાન ખાતી હોય ને, બધા ગુણો એમાં હોય, આ બધું એ જ રીતનું હોય છે. પ્રતિ એકરે કેટલું વાપરવું? આ ખાતર બનાવવું બહુ જ જરૂરી છે. જો સારામાં સારા પાક ઉત્પાદન લેવું હોય તો આ પાક આ ખાતર બનાવજો. આ બેસવાની પણ મજા આવશે. જો તમારે એક સાથ ન બનાવવો તો લેયર કરતા જાઓ. કચરો ઢગલોય કરો છો ને એની જગ્યાએ ચોરસ કચરો નાખતા જાઓ તો સરસ મજાનું ખાતર બનતું જશે અને આયુષ્ય પણ વધી જાય આ ખાતર. આ 3 વર્ષ સુધી ધૂળ ના બને. તમે ગોબર ને 2 વર્ષ મૂકો એટલે રેતી બની જાય. આ રેતી નહીં થાય 3 વર્ષ સુધી, એટલું મજબૂત ખાતર બનશે ભૂકી જેવું. એટલે આવું સિમેન્ટ ઉપર તો એમાંથી દુર્ગંધ વાસ ને ગટર જેવું થઈ જાય. સિમેન્ટ ઉપર બનાવવા હોય તો સિમેન્ટ ઉપર બનાવી શકો છો, બનાવી શકે. હા, પણ પાણી આપતી વખતે વધુ પાણી ન જાય ધ્યાન રાખવાનું. તમે ખાલી 5 મિનિટમાં સળગાવી દો છો, એવડી બધી મહેનત તમે કુદરતની 5 મિનિટમાં સળગાવી દો. જાગ્યા ત્યારથી સવાર, જ્યાંથી આપણને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ છે ત્યાંથી. એક ઉદાહરણ છે, આપણે મગનભાઈ આહિર છે, તો એ ખાતર આજ પદ્ધતિ બનાવે તો એ આજુબાજુમાં જે એરંડા કપાસ ને જે સળગાવી દેવાના એના ખેતરમાંથી ટ્રેક્ટર ભરીને લઈ આવે, એમાંથી ટ્રેક્ટર ભરી ભરીને મહેનત કરીને લઈ આવે પોતાનો. હું આવીને એને વાછરીઓને પાટીઓને રાખે, વારો બનાવ્યો એ ટ્રેક્ટર કાઢી એમાં નાખે, એટલે એ છાણ ભેગું મિક્સ થઈ જાય, પછી એવું કમ્પોસ્ટ ખાતર બનાવે. એમ આપણે તો થકાવી નાખીને એવું જેને સમજાઈ ગયું એ બીજેથી ભરી ભરીને લઈ આવે, એમ આટલો જ ફરક છે. એમ એની ખેતી ક્યારેક આપણે પેલા પ્રયાસ રાખવું જોશું. એમ હાવ ખાતર નાખીને કરવાનું, પછી કાંઈ જ નહીં કરવાનું. એમ કમ્પોસ્ટ ખાતર ધોસર નાખી દેવાનું, પછી કોઈ સ્પ્રે નહીં, કોઈ જીવાપૂત નહીં, કોઈ અમૃત પાણી નહીં. પણ આપણે શરૂઆત કરવી છે એટલે આપણે બધું જ કરશું, પણ એ પદ્ધતિથી પણ થઈ શકે. એટલે આ એનું મુખ્ય જેવું કારણ હોય ને તો આ ખાતર છે. એમ એટલે એક વખત ખાતરને સમજી જઈએ. એમ હવે ગાયું છે મારી પાસે દાખલા તરીકે, એને બાંધ્યું, એને નીચે આ કચરો નાખી, તમે આ પદ્ધતિ બતાવી. હાથરો આટલો કરી મેળવાનો, છોકરો માથે બંધ, 2 મિનિટ ખમીને પર બાંધ નાખવાનું. તો ચાલો આપણે દવા બનાવીએ હવે.